COVID-19 મહામારીની દુનિયાના દેશોમાં વર્તાઈ રહેલી અસરના પગલે અગમચેતીના ભાગરૂપે આજે તારીખ 27 ડિસેમ્બર 2022ને મંગળવારના રોજ સમગ્ર રાજ્યમાં આયોજિત રાજ્યવ્યાપી મોકડ્રીલના ભાગરૂપે નર્મદા જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જનકકુમાર માટકની રાહબરીમાં સમગ્ર જિલ્લાની આરોગ્ય સંસ્થાઓમાં સ્થાનિક જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજાઈ હતી. સંભવિત COVID-19 મહામારી અન્વયે નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારની સૂચના અનુસાર PSA પ્લાન્ટ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકડ્રીલના ભાગરૂપે ભવિષ્યમાં દર્દીઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તેવા શુભ આશય સાથે આરોગ્ય સુવિધાઓના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લાના 5 તાલુકાની આરોગ્ય સંસ્થાઓમાં આજે મોકડ્રીલ યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તરફથી મળેલી માહિતી અનુસાર તાલુકા દીઠ લાયઝન અધિકારીશ્રીઓએ જિલ્લાના પદાધિકારીશ્રીઓને સાથે રાખીને મોકડ્રીલ હાથ ધરી હતી. રાજપીપળામાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં GMERS મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ રાજપીપળા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગરૂડેશ્વર ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતલભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે તિલકવાડા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારુલબેન તડવી અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભીમસિંગભાઈ તડવી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા ખાતે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મંજીભાઈ વસાવા, અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે નગરપાલિકાના સદસ્ય શ્રી ગિરિરાજ ખેર તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્થાનિક સરપંચશ્રીઓ તેમજ ચૂંટાયેલા સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં હેલ્થ સેન્ટરોમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. ચીન, બ્રાઝિલ અને US જેવા દેશોની અંદર હાલના સંજોગોમાં કોરોનાના કેસો ખૂબ જ વધી રહ્યા છે. એના અનુસંધાને આજે સમગ્ર દેશમાં કોરોનાની તૈયારી અંગેની પ્રિપેરનેસની જે ચકાસણી માટેની મોકડ્રીલ રાખવામાં આવેલ છે. સમગ્ર દેશની સાથે આપણા રાજ્યમાં, ગુજરાતમાં, આપણા જિલ્લા નર્મદા જિલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કુલ 28, સામૂહિક આરોગ્ય કેન્દ્રો કુલ 5 અને SDH હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ જિલ્લાના મહાનુભાવો, VIP પદાધિકારીઓ દ્વારા આ તૈયારીઓ જે તે સંસ્થાની કેવી છે એનું નિરીક્ષણ રાખવામાં આવેલ છે. આજરોજ આખા દેશની સાથે આપણો જિલ્લો પણ આ કાર્યક્રમમાં આપણી તૈયારીઓ કેવી છે એમાં સહભાગી થઈ રહ્યો છે. કોરોના એક એવો રોગ છે કે એનાથી હાલ આપણે ગભરાવાની જરૂર નથી, પણ વર્સ્ટ કેસ સિનારીઓ તરીકે જો સ્થિતિ એવી આવી પડે કે આપણી જરૂરિયાત પડે તો આપણી પાસે દરેક સાધન સામગ્રી, માણસોની તાલીમ, ડૉક્ટર્સ, નર્સિસ, પેરામેડિક્સ એ બધાની તાલીમ અને એ તૈયારીઓના ભાગરૂપે આજે મોકડ્રીલ રાખવામાં આવેલ છે. અને સૌને વિનંતી છે કે આપણે કોરોનાને હરાવવો હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ને એ ખૂબ જ જરૂરી છે. જ્યારે જ્યારે પબ્લિક ગેધરિંગ થાય ત્યારે આપણે માસ્ક અવશ્ય પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય રાખીએ. આ બે વસ્તુઓ ને અને ત્રીજી વસ્તુ છે આપણા હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોઈએ.